નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એક ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ એક ડિસેમ્બર બી હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યના વિકાસ માટે એકસો પચાસ મિલિયન અમેરિકી ડોલરની મદદ કરવામાં આવી તો તે રાજ્ય છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે ભારતીય સેનાએ કયા સ્થળે હાલમાં જ બે લાંબી દૂરીની એન્ટીટેન્ક મિસાઇલ સ્પાઇકનું સફળ પરીક્ષણ કર્યું તો તે કર્યું છે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ ત્રણ નશીલી દવાઓની અવૈધ તસ્કરી રોકવા માટે કયા દેશ સાથેના એમઓયુને મંજૂરી આપવામાં આવી તો તે એમઓયુ કરવામાં આવ્યા હતા સાઉદી અરબ સાથે જેને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે સાઉદી અરબ પાટનગર રિયાદ ત્યાંના રાજા છે સલમાન બિન અબ્દુલ અજીદ ચલણ છે સાઉદી રિયાલ પ્રશ્ન ચાર પત્રકારિતામાં ઉત્કૃષ્ટતા માટે કઈ ન્યૂઝ એજન્સીને સન્માનિત કરવામાં આવી તો તે છે એનડીટીવી એનડીટીવીનું પૂરું નામ છે ન્યૂ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ તેની સ્થાપના ઓગણીસો અઠ્યાસીમાં માં અને હાલમાં ચેરપર્સન છે રાધિકા રોય અને પ્રણવ રોય પ્રશ્ન પાંચ હાલમાં જ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના પચાસમાં સંસ્કરણનું સમાપન ક્યાં થયું તો તે સમાપન થયું છે ગોવામાં ત્યાં આયોજિત કરવામાં આવ્યું હતું ગોવા રાજધાની પણજી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત રાજ્યપાલ સત્યપાલ મલિક વિધાનસભાની બેઠકો ચાલીસ લોકસભાની બેઠકો બે રાજ્યસભાની બેઠક એક ને સ્થાપના વર્ષ છે ત્રીસ મે ઓગણીસો સત્યાસી પ્રશ્ન છ હાલમાં જ ભારત અને કયા દેશે પ્રથમ દ્વિપક્ષીય માઇનેક્સ બે હજાર ઓગણીસ અભ્યાસ આયોજિત કર્યું તો તે છે ભારતે કર્યું છે જાપાન દેશ સાથે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો જાપાનની વાત કરીએ તો તેનું પાટનગર છે ટોક્યો પ્રધાનમંત્રી છે સિંજો આબે અને ચલણ છે યેન પ્રશ્ન સાત હાલમાં જ કોણે કર્તવ્ય પોર્ટલ લોન્ચ કર્યું તો તે કર્યું છે રમેશ પોખરિયાલ નિશંકે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી છે શ્રી રમેશ પોખરિયાલ નિશંક ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન આઠ કયો દેશ વર્ષ બે હજાર ત્રેવીસ પુરુષ હોકી વિશ્વકપની મેજબાની કરશે તો તે દેશ છે ભારત જે પુરુષ હોકી વિશ્વકપ બે હજાર ત્રેવીસની મેજબાની કરશે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ પ્રશ્ન નવ હાલમાં જ આઠ માં ડબલ્યુ એ ટી ટી ઈ સી બે હજાર ઓગણીસ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ઈઝરાયલમાં પ્રશ્ન દસ કેન્દ્ર સરકારે પંદરમાં નાણાં આયોગનો કાર્યકાળ એક વર્ષ વધારીને ક્યાં સુધી કર્યું તો તે કર્યું છે ત્રીસ ઓક્ટોબર બે હજાર વીસ સુધી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર દમણ દીવ અને દાદરા નગર હવેલીનું એકીકરણ કર્યા બાદ ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશ થયા તો તે થયા છે આઠ હાલમાં જ લોકસભા દ્વારા આ વિધેયકને મંજૂરી આપવામાં આવી છે આગળનો પ્રશ્ન પ્રશ્ન બાર હાલમાં જ કોણે લોકપાલનો લોગો અને આદર્શ વાક્ય લોન્ચ કર્યું તો તે કર્યું છે ભારતના લોકપાલ શ્રી પિનાકીચ્ ઘોષ લોકપાલ છે હાલમાં પિનાકીચંદ્ર ઘોષ અને આ સમિતિમાં સભ્યો છે ન્યાયિક સભ્યો દિલીપ બાબાસાહેબ ભોસલે પ્રદીપકુમાર મોહંતી અભિલાષી અભિલાષા કુમારી અને અજય કુમાર ત્રિપાઠી પ્રશ્ન તેર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર એક રિપોર્ટ પ્રમાણે કયા વર્ષ સુધીમાં પૃથ્વીનું તાપમાન ત્રણ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ વધશે તો આ હાલમાં જ હમણાં જ થોડા જ વર્ષોમાં વધી જશે બે હજાર એકવીસ સુધીમાં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાળીસમાં તેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં આવેલું છે અને હાલમાં અધ્યક્ષ છે એન્ટોનિયો કુટેરસ પ્રશ્ન ચૌદ હાલમાં જ ક્યાં તમિલ અભિનેતા અને થિયેટર કલાકારનું અવસાન થયું તો તે થયું છે બાલા સિંહનું તમિલનાડુ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી એ કે પલાની સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પંદર ફિલિસ્તીની લોકો સાથે આંતરરાષ્ટ્રીય એકજૂટતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવે છે ઓગણત્રીસ નવેમ્બરના રોજ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ